આજે રાજકોટના પ્રખ્યાત જય સિયારામના પેંડા છેલ્લા 80 વર્ષથી રાજકોટિયન્સની દાઢે અહીંના પેંડાનો સ્વાદ લાગ્યો છે. આજે અહીં અવધપુરી, જનકપુરી, દાણાદાર, કેસર, ચોકલેટ જેવા 10 થી 12 વેરાયટીના પેંડા બનાવવામાં આવે છે. આ સાથે જ કાજુ કતરી અને અનેક પ્રકારની મીઠાઈ તૈયાર કરાય છે. તેવામાં કોઈ પણ પ્રસંગ હોય, મીઠાઈ ખરીદવા માટે પહેલી પસંદ તો જય સિયારામના પેંડા જ છે. હું લગભગ 14 વર્ષથી અહીંયાથી ખરીદી કરું છું. અમને આના પેંડા બહુ જ ભાવે છે. જનકપુરી, અવધપુરી જે વ્હાઈટ પેંડા આવે છે અને કેસર પેંડા આવે છે, એની ક્વોલિટી બેસ્ટ હોય છે. એક સમયે રાજકોટમાં માત્ર માવાના પેંડા જ બનતા હતા, પરંતુ 1933માં રાજકોટના હરજીવનભાઈએ પહેલીવાર દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી. સીતારામ પર અતૂટ શ્રદ્ધા હોવાના કારણે દરેક લોકોને તે જય સિયારામ કહેતા, અને બસ ત્યારથી જ જય સિયારામ પેંડાવાળા તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. આજે તેમની ત્રીજી પેઢી એટલે કે તેમની પૌત્રી મિથિલાબેન આ પેંડાના વેપારને આગળ વધારી રહ્યા છે. અમારી વિશેષતા એ છે કે અમે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઉપર વધારે ફોકસ કરીએ છીએ. સારું રો મટીરિયલ યુઝ કરવું અને ફ્રેશ પેંડા વેચવા એ અમારી ગુણવત્તા છે. અમે બને ત્યાં સુધી ફ્રેશ માલ વેચવાનો પ્રયત્ન કરી છીએ. ક્રિકેટરો હોય કે પછી પોલિટિશિયન હોય, દરેક લોકોએ આ જય સિયારામના પેંડાનો સ્વાદ અચૂકથી ચાખ્યો છે. જો તમે પણ એક વખત આ પેંડાનો સ્વાદ લગાવશો તો તમને પણ આ પેંડાનો સ્વાદ તમારી જીભ ઉપરથી અચૂકથી હર હંમેશને માટે યાદ રહી જશે. રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.